जय श्री कृष्ण जी 24 कलाकना खास कार्यक्रम राशि भविष्य में आप सौनु स्वागत छे हूं छु आपनी साथे जूही राशि भविष्य केवो कार्यक्रम के जे आपने मळशे आपनी मूंझवणना तमाम प्रश्नों ना जवाब आ उपरांत 12 राशियों नु राशिफळ तेमज सचोट भविष्य कथन पण आजनो दिवस आपना माटे एकदम खास बनी रहेशे कारण के आजे आपने जणावाना छे केटलीक महत्वनी वातो अने आ तमाम बाबते जानकारी आपवा माटे ने मार्गदर्शन पूरु पाडवा माटे अमारी साथे जोडाई गया छे जाणीता ज्योतिष आचार्य अमित भाई त्रिवेदी अमित भाई स्वागत छे आपनो मारा कार्यक्रममां जी आजना दिवसनी शरूआत छे आपना आजना कार्यक्रमनी पण शरूआत करीने सौथी पहेला वात करीए आजना पंचांगनी शुं कहे छे आजना दिवसनो पंचांग सौ दर्शक मित्रोने जय श्री कृष्ण આજે તારીખ 4 ઓક્ટોબર 2018 અને ગુરુવાર છે ભાદરવા વદ આજે દશમી છે ચંદ્રનું નક્ષત્ર આદ્રા યોગ વર્યાન અને ચંદ્ર મિથુન રાશિમાં ભ્રમણ કરે છે મિથુન રાશિના મૂળાક્ષર છે ક છ ઘ બિલકુલ વાત કરીએ વિશેષ તો આજે કયા પ્રકારની વિશેષ વાત આજે કરવાની છે કારણ કે દર્શકોને પણ દરરોજ દરરોજ આપણે અલગ અલગ વાતો જણાવતા હોઈએ છે આજની વિશેષ વાત શું છે જીવીબેન આજે દર્શકોને ખાસ માહિતી આપવાની છે કે હવેના સમયમાં સૌ દર્શકો પોતપોતાના વાહન લઈ પૂર ઝડપે જતા હોય છે નિયત સમય પર પહોંચવાનું હોય છે એટલે એક ખાસ વાત કે અકસ્માતથી બચવા માટે શું કરવું જોઈએ આજનો આ મુદ્દો છે અનુસંધાનમાં કેટલાક ઉપાય આપું છું જો આપની ગાડી હોય કાર હોય તો એ ગાડીની અંદર ગણેશજીની મૂર્તિ આપ પ્રસ્થાપિત કરજો એ ગણેશજીની મૂર્તિને દર મંગળવારે આપ ગુલાબનો પુષ્પ અર્પણ કરજો સાથે સાથે જો આપનું દ્વિચક્રી વાહન હોય તો દ્વિચક્રી વાહનો પર ગણેશજીનું નાનું સ્ટીકર પણ લગાવી શકો છો વળી દર મંગળવારે અને શનિવારે ચારેય ટાયર પર સિંદૂરનો ચાંલો અવશ્ય કરવો વળી દર અમાસે ટાયર આગળ શ્રીફળ વધેરવું આટલો ઉપાય કરશો તો આપના વાહનને અકસ્માત નહીં નડે કારણ કે મંગળદેવ અને શનિદેવ આપની સુરક્ષામાં પોતે ત્યાં હાજર રહેશે બિલકુલ આજના દિન વિશેષની વાત કરીએ તેને લઈને શું કહેશો આજે ગુરુવાર છે ગુરુવાર એટલે મહાલક્ષ્મી દેવીની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો દિવસ છે આજે સિદ્ધિ લક્ષ્મી સ્તોત્રનો પાઠ અવશ્ય કરી શકાય મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ પણ કરી શકાય વળી આજે સોનાના દાગીનાનું પણ પૂજન કરવું ઘરમાં જે સ્ત્રી પાત્ર હોય તેના સોનાના દાગીનાનું પૂજન કરવું જો પ્રણીત સ્ત્રી હોય તો તે પોતાના મંગળસૂત્રનું પણ પૂજન કરી શકે છે સાથે સાથે ઘરમાં જો શ્રીયંત્રની સ્થાપના કરી હોય તો શ્રીયંત્રનું પણ પૂજન કરી શકાય એક મંત્ર પણ આજે આપને આપું છું એ મંત્રની એક માળા આજે અવશ્ય કરવી ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રની એક માળા આપે કરવી જેથી અષ્ટલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે બિલકુલ અમારી સાથે કોલર જોડાઈ ગયા છે સુરતથી સ્વાગત છે આપનું જેને પણ લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ હેલો હેલો હા કોને લઈને પ્રશ્ન છે તેમની જન્મ તારીખ મારે મારા બાબા વિશે પૂછવું છે જી એની જન્મ તારીખ છે 22/11/1993 સમય સમય રાત 10:35 10:35 અને સ્થળ ઉના શું પ્રશ્ન છે તેમને લઈને એનો વેસવાળ પ્રસંગે મારે પૂછ્યું છે કારણ કે તે ઘણા ટાઈમથી ટ્રાય કરીએ છીએ પણ કંઈ નથી મેળાવતો એટલે એના ભવિષ્યનું જોવું છે અને લગ્ન વિશે સતાવી બિલકુલ બિલકુલ જી લગ્ન અનુસંધાનમાં આપે જે પ્રશ્ન પૂછ્યો છે કર્ક લગ્ન છે શનિદેવની મહાદશા ચાલે છે સપ્તમેશની મહાદશા ચાલે છે એટલે વેવિશાળના અનુસંધાનમાં હું કંઈ બહુ મોટી અડચણ જોતો નથી ગુરુદેવ અત્યારે ખૂબ જ સાનુકૂળ સમયમાંથી ભ્રમણ કરી રહ્યા છે પણ ગુરુદેવ હવે ટૂંક સમયમાં રાશિ પણ પરિવર્તન કરશે સાથે સાથે બુધદેવ પણ પોતાનું રાશિ પરિવર્તન ટૂંક સમયમાં કરશે એટલે કુલ મળીને 4-5 મહિનાની અંદર આ વેવિશાળનું કાર્ય સંપન્ન થઈ જશે આપને એક ઉપાય પણ આપું છું નિત્ય પ્રત્યે આપે એક આ મંત્રની માળા કરવી ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રની એક માળા આપે અવશ્ય કરવી અથવા શનિદેવનું યંત્ર પણ ધારણ કરવું આ બેમાંથી એક ઉપાય આપ કરજો આપનો મનોરથ સિદ્ધ થશે બિલકુલ આશા રાખી કે આપને આપના પ્રશ્નનો ઉત્તર ચોક્કસથી મળી ગયો હશે અને કોલર જોડા છે અમારી સાથે સ્વાગત છે આપનું જેને પણ લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ હેલો હેલો જન્મ તારીખ 31/5/1992 સમય સમયનો ખ્યાલ નથી ટૂંકમાં જન્મસ્થળ બાકોડી કોને લઈને પ્રશ્ન છે અને શું ખેતી વિશે પશુપાલન વિશે જોઈએ એવડો ફાયદો નથી થતો મને
જી ખેતી અને પશુપાલન વિશે જોઈએ એવો ફાયદો નથી થતો જો આપણે પ્રશ્નકૃણીના અનુસંધાનમાં આનું મૂલ્યાંકન કરીએ તો લગ્નેશ બુધ એ પોતે કેન્દ્રસ્થાનમાં બિરાજમાન છે સાથે સાથે શુક્રદેવ એ પણ પોતે સ્વગૃહી છે ચંદ્ર અને રાહુની યુતિ છે એટલે જી હા થોડોક સંઘર્ષ આ જન્મકુંડળીના અનુસંધાનમાં બતાવે છે મંગળદેવ નવેમ્બર મહિના પછી રાશિ પરિવર્તન કરવાના છે ત્યારબાદ આપના માટે વિશેષ સાનુકૂળતાનું નિર્માણ થશે આ પહેલો તબક્કો બીજો તબક્કો મે મહિના પછીનો આવે છે એટલે આ બે મહિના પછી તબક્કાવાર આપને સુધારો મળતો જણાશે પણ આના અનુસંધાનમાં એક ઉપાય પણ આપું છું આપે નિત્ય પ્રત્યે ગણેશ અથર્વ શીર્ષનો પાઠ પણ કરવો અને મધુરાષ્ટકમનો પણ પાઠ કરવો આપની જે ગૌશાળા હોય ત્યાં બેસી અને મધુરાષ્ટકમનો પાઠ પણ કરવો આ બે ઉપાય કરશો તો આપનો મનોરથ સિદ્ધ થશે અને દિવસે દિવસે આપને પ્રગતિ થતી જણાશે બિલકુલ આશા રાખી કે આપને આપના પ્રશ્નનો ઉત્તર ચોક્કસથી મળી ગયો હશે ઘણા બધા એવા કોલર છે કે જે અમને કોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો તમામ લોકોને અમે આવરી તો લઈએ છીએ પણ સાથે સાથે જ્યારે પણ અમિતભાઈ કોઈ પણ ઉપાય તમને જણાવે તો ચોક્કસથી ઉપાયનું પણ પાલન કરજો તો જ તમને આગામી સમયમાં તેની અસર દેખાશે વધુ એક કોલર જોડાશે અમારી સાથે સ્વાગત છે આપનું જેને પણ લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ હેલો હેલો જી કોને લઈને પ્રશ્ન છે તેમની જન્મ તારીખ મારા બાબાનું નામ મેઘ છે એનો જન્મ તારીખ 1/11/2002 સમય 6:30 સાંજે અને સ્થળ સાબરમતી શું પ્રશ્ન છે તેમને લઈને એ ભણવામાં કેવો છે અને આગળ શું કરશે એનો ભવિષ્ય કેવો ભણતાને લઈને પ્રશ્ન છે અમિતભાઈ શિક્ષણ અને અનુસંધાનમાં આપનો પ્રશ્ન છે મેષ લગ્ન છે આ દીકરાનું મંગળદેવ એ પોતે છઠ્ઠા સ્થાનમાં બિરાજમાન છે શિક્ષણ અને અનુસંધાનમાં જો આપણે મૂલ્યાંકન કરીએ તો આ જન્મકુંડળીમાં ઉચ્ચનો ગુરુ છે યોગ્ય સ્થાનમાં બિરાજમાન છે એટલે શિક્ષણના અનુસંધાનમાં હું બિલકુલ આશ્વસ્ત છું આ જન્મકુંડળીના અનુસંધાનમાં દીકરો સારું શિક્ષણ પ્રાપ્ત કરશે પણ જી હા આ જન્મકુંડળીમાં કાળસર્પ યોગનું પણ નિર્માણ થયું છે આ નામ સાંભળી અને કૃપા કરીને આપ ગભરી ન જશો આ કાળસર્પ યોગ કંઈ બહુ મોટી હાનિ કરવા વાળો નથી પણ કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે આ કાળસર્પ યોગની વિધિ અવશ્ય કરાવજો અને જી હા ચિંતાનું કોઈ કારણ નથી દીકરાની કુંડળીના ગ્રહ પ્રમાણમાં સારા એવા મજબૂત છે બિલકુલ આશા રાખીએ કે આપને પણ આપણા પ્રશ્નનો ઉત્તર ચોક્કસથી મળી ગયો હશે અને કોલર જોડા છે અમારી સાથે સ્વાગત છે આપનું જેને પણ લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ હેલો બોલો હા 23/3/2003 સમય છે સવારે પોણા ત્રણ અને સ્થળ કયું છે સ્થળ રાજકોટ અને શું પ્રશ્ન છે પ્રશ્ન ભણવા માટેનો શિક્ષણના અનુસંધાનમાં જે પ્રશ્ન છે સૂર્ય અને બુધની કેન્દ્રસ્થાનમાં યુતિ છે ધન લગ્ન છે એ પોતે વક્રી થઈને 8મા સ્થાનમાં છે આ બે ગ્રહ સારા હોવા છતાં એક આ કુંડળીમાં એવી એક નબળાઈ છે કે દીકરો આ કુંડળીના અનુસંધાનમાં આપને એક વ્યવહારિક ઉપાય આપું છું આ દીકરો થોડો જિદ્દી હોય પોતાનું મન ધાર્યું કરે એટલે આ પ્રકારની પરિસ્થિતિ વિશેષપણે સર્જાય છે પણ એક ઉપાય આપને આપું છું નિત્ય પ્રત્યે આ દીકરાએ ઓમ બ્રહ્મ બૃહસ્પતયે નમઃ આ મંત્રની એક માળા કરવી જો આ સંતાન આ મંત્રની માળા ન કરે તો તેમની માતાએ આ મંત્રની માળા અવશ્ય કરવી દીકરાના નામનો સંકલ્પ કરવો અને આ સંકલ્પ બૃહસ્પતિ દેવને અર્પણ કરવો સાથે સાથે આ દીકરો જ્યારે સ્નાન કરવા બેસે ત્યારે એ જળમાં ચપટી હળદર નાખી દેવી ત્યારબાદ આ દીકરો તેનાથી સ્નાન કરે આ ઉપાય કરશો તો આ દીકરાને અભ્યાસમાં રુચિ મળતી જણાશે અને વિઘ્નો પણ દૂર થશે બિલકુલ આશા રાખીએ કે આપને આપણા પ્રશ્નનો ઉત્તર ચોક્કસથી મળી ગયો હશે વાત કરીએ પ્રથમ ત્રણ રાશિની મેષ વૃષભ અને મિથુન તેનું રાશિફળ શું કહે છે મેષ રાશિના જાતકો આજે આપના દ્વારા ડિપ્લોમેટિક વાણી બોલાય એટલે કોઈ રાજદ્વાર વાતો કરે એવી આપ વાત કરી શકો છો સાથે સાથે આજે આપે જીવન સાથી પ્રત્યે વિશેષ વફાદારી રાખવાની રહેશે આજે આપની બહુમુખી પ્રતિભા હોય એટલે સર્વ હુનર તેરે હાથ એવી પણ આજ અનુસંધાનમાં વાત થાય વૃષભ રાશિના જાતકોની રાશિમાં મુસાફરીના યોગ પણ દેખાય છે નાના ભાઈ બહેનના સંબંધમાં થોડી ઓટ આવે એટલે આ અનુસંધાનમાં આપે સંયમપૂર્ણ વર્તન કરવાનું રહેશે પણ બપોરે 1-2નો સમયગાળો એ વિશેષ તકેદારી રાખવાનો છે આ સમયમાં ગુસ્સો આપના ઉપર હાવી થઈ શકે છે માટે સાવધાન મિથુન રાશિના જાતકો આપની રાશિમાં ધન પ્રાપ્તિના યોગ પણ છે ધનસ્થાન આજે બળવાન થયું છે જૂનું ધન મળે તેવી પણ શક્યતા છે કોઈ જૂનું રોકાણ હોય
તો તે પણ આજે પાકી શકે છે. સાથે સાથે જો આજે ઓપરેશન કરાવવાનું હોય તો ગણેશજીની ઉપાસના કરી અને દવાખાને જજો, આ પ્રક્રિયાનો પ્રારંભ કરાવજો. બિલકુલ, એક કોલર જોડાય છે અમારી સાથે, સ્વાગત છે આપનું. જેને પર લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ. જય ગણેશ. હેલો, જય ગણેશ. જય ગણેશ. 6-9-90 સમય, બપોરે 3:15. અને જન્મ સ્થળ? ડાકોર. ડાકોર. શું પ્રશ્ન છે અને કોને લઈને? મારા દીકરીને લઈને પ્રશ્ન છે. એનો લગ્ન એવો કે ક્યારે છે અને એને ખબર કેવું છે ભવિષ્ય, અને એના ગમે તેટલા જોવા કઈ મેં કરતો નહીં. બિલકુલ, લગ્નને લઈને પ્રશ્ન છે. બિલકુલ, અમે વિધિ કરાવેલી છે ચાંડાળ યોગની, કોઈ કશો મેં કરતો નહીં. જી, આપે ચાંડાળ યોગની વિધિ કરાવી છે. હવે જે વિધિ કરાવી છે તેનો કશો વાંધો નથી, પણ આ જન્મ કુંડળીના અનુસંધાનમાં જો સ્પષ્ટ વાત કરીએ કે આપે વેવિશાળ ક્યારે થશે તે પૂછ્યું છે, તો હજુ લગભગ 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ત્યારબાદ આ જન્મ કુંડળીમાં લગ્નના યોગ પૂર્ણ કળાએ ખીલે છે. ચિંતાનું કોઈ કારણ નથી, પણ હમણાં શનિદેવ ઉપરથી શનિદેવનું ભ્રમણ છે, એટલા માટે આ થોડીક પરિસ્થિતિ વિકટ છે, સંઘર્ષની છે. આપને એક ઉપાય આપું છું, નિત્ય પ્રત્યે આપે હનુમાનજીની ઉપાસના અવશ્ય કરવાની રહેશે. તેલનો દીવો પ્રગટાવી હનુમાન અષ્ટકનો પાઠ કરવો, સાથે સાથે હનુમાનજીનું યંત્ર પણ ઘરમાં મંદિરમાં રાખવું, અને આ જે વ્યક્તિ છે, જે આપનું સંતાન છે, એણે તેની પૂજા અવશ્ય કરવી. ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રની એક માળા અવશ્ય કરવી, સફળતા પ્રાપ્ત થશે. બિલકુલ, આશા રાખીએ કે આપને આપણા પ્રશ્નનો ઉત્તર ચોક્કસથી મળી ગયો હશે. અને કોલર જોડાય છે અમારી સાથે, સ્વાગત છે આપનું. જેને પર લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ. નમસ્તે, કોને લઈને પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ? હીરાભાઈ નામ છે. હા, જન્મ તારીખ છે 1-6-1996. જન્મ સ્થળ? ફરાદ, પલાનપુર. અને જન્મ સમય? સવારે 9 વાગે. અને શું પ્રશ્ન છે? નોકરીના અનુસંધાનમાં આપનો પ્રશ્ન છે. લગ્નેશ બુધ પોતે મંગળદેવ સાથે બિરાજમાન છે, સાથે સાથે નોકરીના સ્થાનનો સ્વામી એ મંગળદેવ લાભમાં પણ છે. અત્યારની જે પરિસ્થિતિ છે એના અનુસંધાનમાં જો આપણે વાત કરીએ તો ગુરુદેવ ઉપરથી શનિદેવનું ભ્રમણ છે, જે અષ્ટમેશ થઈને આપની રાશિમાં પણ આવ્યો છે, એટલે આ થોડોક સંઘર્ષનો સમય છે. ત્યારબાદ આપને આ નોકરીની પ્રાપ્તિ અવશ્ય થવાની છે. 12મી તારીખ પછી, આ જ મહિનાની 12મી તારીખ પછી આપની જન્મકુંડળીમાં ખૂબ જ સુંદર મજાના યોગનું નિર્માણ થાય છે. એ 1 વર્ષ સુધી રહેશે, એટલે ખૂબ જ ટૂંકા સમયમાં આપને નોકરીની પ્રાપ્તિ થશે. ચિંતાનું કોઈ કારણ નથી. આપને એક ઉપાય આપું છું, નિત્ય પ્રત્યે આપે વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરો, એનાથી આપને અવશ્ય લાભ થશે અને આપનો મનોરથ પણ સિદ્ધ થશે. બિલકુલ, આશા રાખીએ કે આપને આપણા પ્રશ્નનો ઉત્તર ચોક્કસથી મળી ગયો હશે. મેષ, વૃષભ અને મિથુન, બાદ કર્કશી અને કન્યા, તેનું રાશિફળ શું કહે છે આજે? કન્યા રાશિના જાતકો, કાયદાના સંઘર્ષમાં આજે ન વાય તેનું આપે અવશ્ય ધ્યાન રાખવું, એટલે કાયદાનું પાલન આપે અવશ્ય કરવાનું રહેશે, તેનું ખાસ ધ્યાન રાખજો. છેલ્લી ઘડીએ આપની વાત ગૂંચવાઈ શકે છે, એટલે આપનું જે કામ છે તે બરોબર ચોકસાઈથી આપ કરજો. સાથે સાથે સંધ્યા સમયે કાર્યમાં સાનુકૂળતા અવશ્ય આપને દેખાશે. સિંહ રાશિના જાતકો, આજે યશ, માન અને કીર્તિ જળવાય, એટલે આજે આપનું યશ અને માન જળવાય, કાર્યમાં આપને લાભ પણ થતો દેખાય. પણ જી હા, મિત્રોના સંબંધમાં થોડીક ઓટ આવી શકે છે, તે અનુસંધાનમાં આપે સાવધાની રાખવી. વળી આપના વડીલોનું આરોગ્ય પણ જોખમાઈ શકે છે, એટલે એ અનુસંધાનમાં પણ આપે સાવધાની રાખવી પડશે. કન્યા રાશિના જાતકો, સરકારી નોકરીનો ઓર્ડર આવી શકે છે. જીવન સરકારી નોકરીના પ્રશ્નો ઘણીવાર આવતા હોય છે, તો આજે આ કન્યા રાશિમાં આ સુંદર મજાના યોગ રચાયા છે. કાપડના વેપારી માટે આજે લાભપ્રદ પરિસ્થિતિ રચાશે. વળી જે જાતકોને પરદેશ જવું હોય તેમના માટે આજે સાનુકૂળ પરિસ્થિતિ છે, એટલે આપ સક્રિયતા કેળવજો. બિલકુલ, અન્ય રાશિઓની પણ વાત કરીશું, પણ એક કોલર જોડાઈ ગયા છે મારી સાથે, સ્વાગત છે આપનું. જેને પર લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ. હેલો. હેલો, હા, મારા બાબા માટે પૂછવાનું છે. તેમની જન્મ તારીખ શું છે? 26/12/83. 26/12/83. સમય? જન્મ સમય સાંજે 6:50. સ્થળ? જન્મ સ્થળ પોરબંદર. શું પ્રશ્ન છે? એને કામ ધંધામાં કોઈ નથી અનુકૂળતા આવતી, અને રાજકોટ સાથે રહેણા દેવી છે કે નહીં? બિલકુલ બિલકુલ,
ધંધા વેપાર પર પ્રશ્ન છે. કામ ધંધામાં અનુકૂળતા નથી આવતી અને અનુસંધાનમાં લગ્નેશ બુધ પોતે વક્રી થઈ સૂર્ય અને ગુરુ સાથે યુતિમાં છે. કુલ મળી અને આ ગ્રહોના અનુલક્ષીને જો હું વાત કરું તો આ જે વ્યક્તિ છે એને થોડુંક સુધારો પોતાનામાં પણ કરવાનો છે. થોડીક સરળતાથી વિચારવું, થોડુંક જિદ્દી વલણ અવશ્ય હોય એટલે થોડુંક જિદ્દી વલણનો પણ ત્યાગ કરવો. હવે અત્યારે રાહુદેવની મહાદશા ચાલે છે જે ધનુસ્થાનમાંથી પસાર થઈ રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સાથે સાથે જન્મકુંડળીમાં રાહુદેવ 12મા સ્થાને પણ બિરાજમાન છે એટલે 4-5 મહિનાનો આ સંઘર્ષનો સમય છે. નિત્ય પ્રત્યે આ જાતકે ઓમ નમઃ શિવાયની એક માળા પંચમુખી રુદ્રાક્ષની માળાથી ઓમ નમઃ શિવાયની એક માળા કરવી અને એ પંચમુખી રુદ્રાક્ષની માળા પાછી ગળામાં એમણે ધારણ પણ કરવી. આ ઉપાય કરશે તો શિવજીની કૃપા પ્રાપ્ત થશે અને રાહુદેવની જે પીડા છે એનું પણ શમન થશે અને સફળતા મળશે. આશા રાખી કે આપને આપણા પ્રશ્નનો ઉત્તર ચોક્કસથી મળી ગયો હશે. રાજકોટથી કોલર જોડા છે મારી સાથે. સ્વાગત છે આપનું. જેને પણ લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ. મારો નામ છે કાંતિભાઈ, રાજકોટ થી બોલો છો. જી, કોને લઈને પ્રશ્ન છે તેમની જન્મ તારીખ બોલો. એમના ટીવીનું વોલ્યુમ ધીમો કરી ફોન પર વાત કરો. જેને પણ લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ શું છે? 27/9/2005. કઈ? 27/9/2005. જન્મ તારીખ આપની નથી સંભળાઈ રહી. 27/9/2005. જન્મ સમય? જન્મ સમય સવારે 10:20. અને સ્થળ? સ્થળ રાજકોટ. શું પ્રશ્ન છે? એ પ્રશ્ન એ છે કે કાળ સર્પ યોગ છે કે નહીં અને ભૂસો બહુ વારે કયા કર્યા કરે છે. જી, કાળ સર્પ યોગ છે કે નહીં તેનો આપે પ્રશ્ન પૂછ્યો છે તો જી ના, આ જન્મ કુંડળીમાં કાળ સર્પ યોગ નથી. સાથે સાથે આપે એવું પણ કીધું કે ગુસ્સો ખૂબ જ કર્યા કરે છે. આ પરિસ્થિતિ આ જન્મકુંડળીના અનુસંધાનમાં 4-5 મહિના સુધી હજુ રહેશે. બીજી એક વાત, એક સાવધાની બીજી પણ રાખવાની છે કે એવા પણ ગ્રહોનું નિર્માણ થયું છે કે જો આ પ્રકારે ગુસ્સો કરશે તો અવશ્ય આરોગ્યને પણ હાનિ પહોંચશે એટલે આપણે સાવધાની રાખવી. સાથે એક ઉપાય પણ આપું છું. નિત્ય પ્રત્યે વદ 5મથી પૂનમ સુધી તેમણે ચંદ્રદેવની ઉપાસના અવશ્ય કરવાની રહેશે. રોજ જ આ દિવસો દરમિયાન ચાંદીની વાડકીમાં થોડુંક ઠંડુ દૂધ લઈ તેની અંદર હળદર નાખી અને તેનું પાન કરવું. સાથે સાથે એક મંત્ર બોલું છું તેનું પણ ગાન કરવું. ઓમ શ્રી ચંદ્રદેવાય નમઃ. આ મંત્રનું ગાન કરતા કરતા તે દૂધનું પાન કરવું, સફળતા પ્રાપ્ત થશે. બિલકુલ, આશા રાખીએ કે આપને આપણા પ્રશ્નનો ઉત્તર ચોક્કસથી મળી ગયો હશે. આગળ વાત કરીએ એની કોલર જોડાય છે મારી સાથે આણંદથી. સ્વાગત છે આપનું. જેને પણ લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ. બાબાનો છે પ્રશ્ન. બાબાની જન્મ તારીખ 19/7/2005. 19/7/2005. સમય? સમય વહેલા સવારના 4:55. અને સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન છે? એનું ભણતરમાં ફ્યુચર કેવું રહેશે અને થોડુંક આમાં ધમાલી બી છે છોકરો. બિલકુલ બિલકુલ, ભણતરને લઈને પ્રશ્ન. ભણતરના અનુસંધાનમાં જે આપનો પ્રશ્ન છે, લગ્નેશ બુધ એ પોતે બીજા સ્થાનમાં સૂર્ય સાથે યુતિમાં છે. સાથે સાથે એક પરિસ્થિતિનું નિર્માણ એવું પણ થાય કે દીકરો માતાનું માને પણ પિતા સાથે થોડું જક્કી વલણ અપનાવે એટલે કુલ મળી અને માતાએ જ આ દીકરા સાથે વિશેષ ચર્ચા વિચારણા કરવી. વળી જે અભ્યાસના અનુસંધાનમાં આપે પ્રશ્ન પૂછ્યો છે તો આ જન્મકુંડળીના યોગ સારા છે, ચિંતાનું કોઈ કારણ નથી. આ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે માટે ચિંતા ન કરશો. 3-4 મહિના આ અનુસંધાનમાં લાગી શકે છે. આપને એક ઉપાય આપું છું. નિત્ય પ્રત્યે આપે શિવજીની ઉપાસના આ દીકરાનો સંકલ્પ કરીને આપે કરવાની રહેશે. શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો. સાથે સાથે આ સંકલ્પ શિવજીના ચરણે અર્પણ કરવો. જ્યારે શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરો ત્યારે તાંબાના લોટામાં થોડું જળ લઈને બેસવું. પાઠ પૂરો થયા પછી આ જળનું પાન આ દીકરાને અવશ્ય કરાવવું. ધીમે ધીમે સફળતા પ્રાપ્ત થશે. બિલકુલ, આશા રાખીએ કે આપને આપણા પ્રશ્નનો ઉત્તર ચોક્કસથી મળી ગયો હશે. અન્ય કોલર જોડાય છે મારી સાથે. સ્વાગત છે આપનું. જેને પણ લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ. હેલો. હા, કોને લઈને પ્રશ્ન છે તેમની જન્મ તારીખ? મારા વિશે છે પ્રશ્ન. મારી જન્મ તારીખ છે 9/10/2002. સમય છે 5:00. અને જન્મસ્થળ? જન્મસ્થળ છે સુરતનું મહુવા. શું પ્રશ્ન છે આપનો?
મારો પ્રશ્ન એ છે કે હું અત્યારે 11મું રેગ્યુલર નથી કરતી અને ડાયરેક્ટ 12માની એક્ઝામ આપવાની છે 12-8માં, તો કેવું રહેશે? જી, આપ જે પરીક્ષા આપવાના છો એના અનુસંધાનમાં આ જે 11મા ધોરણની પરીક્ષા છે, ત્યારબાદ 12મા ધોરણની પરીક્ષા છે, તો જી હા, આપને સફળતા પ્રાપ્ત થશે, ચિંતાનું કોઈ કારણ નથી. પણ એક વાત અવશ્ય ધ્યાન રાખજો, આપે આપનો અભ્યાસ પકડી રાખવાનો છે. આ અભ્યાસ કોઈ પણ સંજોગમાં આપ છોડતા નહીં. જો અભ્યાસ આ છોડશો તો વાત ગૂંચવાશે, પરિસ્થિતિ થોડીક સંઘર્ષમય બનશે ખરી, પણ આપ જો આ પરિસ્થિતિ પકડી રાખશો, અભ્યાસને પકડી રાખશો, તો અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. આપે નિત્ય પ્રત્યે દર ગુરુવારે પીળી ચણાની દાળનું ભોજન આપે આપના જમવામાં અવશ્ય લેવું. આ ઉપાય કરજો, આપને સફળતા પ્રાપ્ત થશે. બિલકુલ. વાત કરીએ આગળ અન્ય ત્રણ રાશિઓની. તુલા વૃશ્ચિકને ધન, તેનું રાશિફળ શું કહે છે આજે? તુલા રાશિના જાતકો, આપે સિઝનલ બીમારીથી અવશ્ય જાળવવાનું રહેશે. આપના શરીરે થોડુંક અસુખ વર્તાય, એટલે ક્યાંક ને ક્યાંક આજે આરોગ્યના અનુસંધાનમાં થોડી આપને અસુખ દેખાય. વળી જી હા, ધાર્મિક મુસાફરીના યોગ પણ આજે આપની રાશિમાં નકારી નથી શકાતા. વૃશ્ચિક રાશિના જાતકો, સાસરી પક્ષમાં વિખવાદ ન થાય તેનું ધ્યાન આપે અવશ્ય રાખવાનું રહેશે. ધનવ્યય પણ આજે દેખાય છે, એટલે ક્યાંક ને ક્યાંક પૈસા વધુ ખર્ચાય, આપનું બજેટ પણ ખોરવાય. વળી કોર્ટ કચેરીની કાર્યવાહીથી આજે બચવું, એટલે કુલ મળીને આજે આપે સમાધાનકારી વલણ અપનાવવાનું રહેશે. ધનરાશિના જાતકોને પણ આજે આરોગ્યની વિશેષ જાળવણી કરવાની રહેશે. જી હા, આપે ઢીંચણના દુખાવાથી પણ સાચવવાનું છે. પિતાનું આરોગ્ય આજે આપે વિશેષ જાળવવું, પિતાનું આરોગ્ય અથવા પિતા તુલ્ય વ્યક્તિનું આરોગ્ય પણ આપે વિશેષ જાળવવાનું રહેશે. બિલકુલ. વાત કરીએ આગળ અંતિમ ત્રણ રાશિ, મકર, કુંભ અને મીન, તેનું રાશિફળ શું કહે છે આજે? મકર રાશિના જાતકો, ખ અને જ, જુહીબેન આપની રાશિ આવી રહી છે, ધ્યાન આપજો તમે પણ. જીવન સાથી સાથે આજે આનંદમય દિવસ વીતે, સાથે સાથે આજે તર્ક વિતર્કનો દિવસ છે, એટલે આપની જે તર્ક શક્તિ છે એ આજે બળવાન છે. જુદા જુદા ઘણા વિષય ઉપર આજે વિચાર કરવો પડે. કુંભ રાશિના જાતકો, સંતાનના સંબંધમાં આપ વિશેષ ચિંતિત થાઓ, હિતશત્રુથી સાવધ રહેજો, લાભ આપનો ગેરલાભમાં પરિવર્તિત ન થાય તેનું ધ્યાન આપે અવશ્ય રાખવાનું છે, એટલે આજનો દિવસ કુલ મળીને સાવધાની રાખવાનો છે. મીન રાશિના જાતકો, આજનો માર્ગ આપના માટે થોડો કઠણ છે. શેરબજારના રોકાણકારોએ સંયમ રાખી શેરબજારમાં કામ કરવું, સામા પવનમાં દોડવું નહીં. ઘરમાં વાતાવરણ તંગ થઈ શકે છે, એટલે ઘરમાં પણ પરિસ્થિતિનું નિર્માણ આપે સંયમપૂર્વક આ હેન્ડલ કરવાનું રહેશે. કુલ મળી આજે ગણેશજીની ઉપાસના કરજો, આપને સફળતા પ્રાપ્ત થશે. બિલકુલ. બાર રાશિઓના રાશિફળની વાત કરી, કોલર જોડાઈ ગયા છે મારી સાથે, સ્વાગત છે આપનું. જેને પણ લઈને પ્રશ્ન હોય તેમની જન્મ તારીખ. હેલો, કોને લઈને પ્રશ્ન છે તેમની જન્મ તારીખ? મારા બાળકને, નૈતિક નામ છે. જન્મ તારીખ? જન્મ તારીખ 9/2/2017. જન્મ સ્થળ? દિશા. જન્મ સમય? જન્મ સમય તો અમારે 12:01. જી, અને શું પ્રશ્ન છે તેમને લઈને? હમણાંથી બીમાર થઈ ગયો છે. હમણાંથી થોડીક બીમારી આપને સતાવે છે, એના અનુસંધાનમાં આપે પ્રશ્ન પૂછ્યો છે. ચંદ્રદેવ ઉપરથી રાહુદેવ ભ્રમણ કરી રહ્યા છે, તેના અનુસંધાનમાં આ પ્રકારની પરિસ્થિતિ રચાઈ છે. ચિંતાનું કોઈ કારણ નથી, પણ આ બાળકને થોડુંક હુંફાળું દૂધ પીવડાવજો, બહુ ગરમ દૂધ ન પીવડાવતા. આ બાબતનું પણ આપને કુંડળીને અનુલક્ષીને ખાસ સૂચન આપું છું. ખાસે સાથે સાથે આરોગ્યના અનુસંધાનમાં ભોજન ની તકેદારી આપે વિશેષ લેવાની રહેશે, એટલે ક્યાંક ને ક્યાંક ભોજનમાં એવું કંઈક આવી જાય અને આ દીકરાને, સંતાનને કંઈ ને કંઈ તકલીફ થાય, એટલે ઉકાળેલું પાણી, સ્વચ્છ જળ અને બિલકુલ સ્વચ્છતા પાણીના અનુસંધાનમાં રાખવાની આ જન્મકુંડળીના અનુસંધાનમાં મને બતાવે છે. આપ એની વિશેષ તકેદારી રાખજો. બિલકુલ. આશા રાખીએ કે આપને આપણા પ્રશ્નનો ઉત્તર ચોક્કસથી મળી ગયો હશે. અમિતભાઈ, વાત કરીએ જીવન સંદેશની, આજના દિવસનો જીવન સંદેશ શું છે? દર્શક મિત્રો, રોજ જુદા જુદા મુદ્દા ઉપર આપણે જીવન સંદેશની ચર્ચા કરીએ છીએ. આજે એક એવી સુંદર વાત આપણે કરીએ. આપણને ઘણી વખત કોઈના સુખમાં ભાગ પડવાની ઈચ્છા અવશ્ય રહેતી હોય છે, પણ એક વાતની વિશેષ તકેદારી આપણે રાખવાની રહેશે. જો આપણે સુખમાં ભાગ પડવાની ઈચ્છા રાખીએ છીએ તો જી હા,
દુઃખમાં ભાગ પડાવવાની વૃત્તિ પણ આપણે રાખવી પડશે. સુખ જોઈતું હોય તો દુઃખમાં પણ ભાગીદારી આપણે કેળવવી પડશે. સારા પ્રસંગમાં કોઈ આપણને બોલાવે તો આપણે રાજી થઈએ છીએ, પણ એનો માઠો પ્રસંગ આવે અને એમાં જો આપણને કોઈ કામ સોંપે તો આપણું રૂટીન ખોરવાઈ જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં એવા ગોઠવાઈ ગયા છે કે બહારની દુનિયામાં પ્રવેશ કરવો ગમતો નથી. એટલે આપણે પણ ક્યાંક ને ક્યાંક બીજાના દુઃખમાં ભાગીદારી કેળવવી પડશે, જેથી કરીને આપણે સુખમાં પણ સહભાગીતા મળે, એ જ અભ્યર્થના. બિલકુલ. તો આ જીવન સંદેશની વાત કરી, 12 રાશિઓના રાશિફળની વાત કરી, આ સાથે સાથે જે પણ મૂંઝવતા લોકોના પ્રશ્ન હતા તમામ બાબતે આપે જે પણ જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરી મળીશું રાશિ ભવિષ્યમાં, જાણીશું 12 રાશિનું રાશિફળ. સાથે સાથે આપને પણ કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો આપ અમને કોલ કરી શકો છો. મહત્વનું છે કે ઘણા બધા એવા કોલર્સ છે કે જેમના કોલ સમયના અભાવને કારણે અમે નથી લઈ શકતા, પરંતુ પ્રયત્ન ચોક્કસથી કરતા રહો, એક દિવસ આપનો પણ કોલ લાગશે અને આપની કિસ્મત બદલાશે. હાલ મને આપશો રજા, નમસ્કાર. In association with Nishan Premium Sugandhit Agarbatti, Prerna Dayak Divya Khushboo.